નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો હું નિધિ પરમાર વેસ્ટ એલાયન્સ તરફથી આ વેબિનારમાં આપનું સ્વાગત કરું છું આ વેબિનાર છે આઈડિયા થોન ટુ એનાલિસિસ ઓફ ધ પ્રોબ્લેમ વિશે એટલે કે આ વેબિનારમાં આપણે આપણી જે પસંદ કરેલી સમસ્યા હતી તેનું એનાલિસિસ કરીશું તો આગળ વધતા પહેલા એક મહત્વની સૂચના કે આ વેબિનાર જે છે એ હેન્ડઝોન લર્નિંગ સાથે હશે એટલે કે અહીંયા જે કંઈ હું તમને શીખવું છું તે તમે જાતે જાતેને પ્રેક્ટિસ પણ કરતા હશો તો અમુક સામગ્રીની તમને જરૂર પડશે જે સેશનની અગાઉથી કહેવામાં આવી હશે તો તે સાથે રાખવી અને આ સેશન માટેની જે સામગ્રી છે તે આ લિસ્ટેડ છે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો રફ બુક એની પહેલાંના વેબિનારમાં બનાવેલું જે ચાર્ટ પેપર હતું ઝાયડેથોન જર્નલ તે એની સાથે પેન પેપર અને સાથે સાથે સ્કેચ પેન કે કલર પર જોડે રાખવા તો ચાલો આની સાથે આપણે પુનરાવર્તન કરીએ કે આના પહેલાના વેબિનારમાં આપણે શું કર્યું હતું આઈડિયાથોન વન વેબિનારમાં આપણે પ્રોબ્લેમને ઓળખી હતી જેમાં આપણે મૂળ સમસ્યાઓ વિશે આવ્યા હતા અને આપણે એક ઉદાહરણ લીધું હતું પ્રકૃતિને નુકસાન પહોંચાડતું પ્રદૂષણ અને ત્યારબાદ આપણે તેના વિશે તથ્યો અને પુરાવો એકઠા કર્યા હતા શાના માટે વર્તમાન પરિસ્થિતિ અને તેની અસર સમજવા માટે અને અહીં સક્સેસફુલી આપણે પડાવ વન પાર કર્યો હતો પડાવ ટુ ઉપર આવી ગયા છે તો ચાલો સમજીએ કે આજના વેબિનારમાં આપણે કઈ કઈ વસ્તુ વિશે ચર્ચા કરીશું સૌ પ્રથમ આપણે જોઈશું કોઝ એનાલિસિસ એટલે શું બહુ અઘરો શબ્દ લાગે છે ને વિદ્યાર્થીઓ પણ બિલકુલ સરળ છે આ રૂટ કોઝ એનાલિસિસ એટલે કોઈ પણ સમસ્યાનું મૂળ કારણ રૂટ એટલે મૂળ કોઝ એટલે કારણ બરાબર સમસ્યાનું મૂળ કારણ શું છે સમજશું મૂળ કારણ એનાલિસિસ કરવા માટે કઈ કઈ રીતો છે તે જોઈશું અને આપણે જે પસંદ કરેલી સમસ્યા છે તેના વિશે આપણે એનાલિસિસ પણ કરીશું અને ત્યારબાદ આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું છે તે સમજી અને આપણી સમસ્યા માટે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવીશું તો આટલું કામ આપણે આજના વેબિનારમાં કરવાના છે તો ચલો શરૂઆત કરીએ આજના વેબિનારની અને સમજીએ રૂટ કોઝ એનાલિસિસ શું છે તો વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે અહીંયા વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે રૂટ કોઝ એનાલિસિસ એ કોઈ પણ સમસ્યાના મૂળ કારણને શોધી અને તેના યોગ્ય ઉકેલો સુધી પહોંચવાની વાત છે તો અહીંયા એવું કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ કે ઘણી બધી સમસ્યાઓ હોઈ શકે પણ જરૂરી નથી કે એ સમસ્યા કોઈ એક પર્ટિક્યુલર કારણથી થાય છે હોઈ શકે એ સમસ્યાને બીજા ઘણા બધા કારણો હોય અને એ કોઈ એક મૂળ સમસ્યા તરફથી આવતું હોય આપણે વધારેને સમજીશું પણ અત્યારે આપણું પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે મૂળ કારણ સાથે જોડાયેલી સમસ્યાઓ કેવી રીતે સુધારવી તેનાથી વધેલ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી કોઈ પણ સમસ્યાના પરિણામો શું હોઈ શકે આ બધી જ વસ્તુ સમજવા માટે કોઝ એનાલિસિસ આપણને મદદ કરે છે અને એનાલિસિસમાંથી મેળવેલી જે જાણકારી હોય ને તે ભવિષ્યમાં એ પ્રોબ્લેમ આવે નહીં એ સમસ્યાથી કેવી રીતે આપણે જૂઝવું અને એ પ્રોબ્લેમ આવે તો આપણે કેવી રીતે એને સમાધાન કરી શકીએ આ બધી બાબતો વિશે વિચારવા માટે મૂળ કારણ એનાલિસિસ મદદ કરે છે તો મૂળ કારણ એનાલિસિસ શું છે એ સમજવા માટે આપણે રોજિંદા જીવનની એક વાત લઈએ તો માની લો કે વિદ્યાર્થીઓ તમે એક સરસ મજાનો એક ઝાડનું છોડ વાવેલું હતું અને અત્યારે ધીમે 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 મધ્યમ એક ઝાડ બની ગયું છે આવી રીતે એવું લાગે છે કે આ જે ઝાડ છે ને એ ધીમે ધીમે પતઝડ થઈ રહ્યું છે અને ધીમે ધીમે એની જે આરોગ્ય છે વૃક્ષનું એ ખરાબ થઈ રહ્યું છે પાંદડાઓ ખરે છે અને હવે એમાં કઈ બચ્યું નથી તો તમારી અહીંયા સમસ્યા શું છે કે વૃક્ષનું આરોગ્ય ખરાબ હોવું બરાબર પરંતુ હવે આગળ જોઈએ આપણે તો સમસ્યા તો એ જ છે કે વૃક્ષનું આરોગ્ય ખરાબ થાય છે અને આપણે લક્ષણો શું જોયા કે પાંદડાઓ ખરે છે પાંદડાઓ પીડા થઈ ગયા છે તો બધા લક્ષણો જોયા અને એના પછી આપણે જયારે કારણ વિચારવાનું કર્યું કે કેમ આવું થયું કે મારું વૃક્ષનું આરોગ્ય ખરાબ થાય છે કેમ પાંદડાઓ પડે છે એવા જયારે આપણે પ્રશ્ન પૂછ્યા ત્યારે આપણને એવો જવાબ મળી શકે કે કદાચ મેં પાણી વધારે નાખી દીધું હશે કદાચ પાણી ઓછું પડી ગયું હશે હોઈ શકે કે ઝાડને સૂર્યપ્રકાશ સરખો ના મળ્યો હોય વધુ પડતો સૂર્યપ્રકાશ મળી ગયો હોય આય ને ઘણી વાર વૃક્ષોમાં હોઈ શકે કે જ્યારે આપણે ઝાડના પાંદડાઓ કાપતા હોય ને પ્રુનિંગ જે આપણે કટાઈ છટાઈ કરીએ એ કરતા હોય તો એની લીધે કદાચ કોઈ સારું મૂળ ખરાબ થઈ ગયું હોય હોઈ શકે કે જે માટી છે એક જ ખૂબ જ સુખાઈ ગઈ હોય અથવા તો ગીલી થઈ ગઈ હોય માવજત ના કરી હોય આપણે તો ઘણા બધા કારણો આપણને જાણવા મળે છે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે કેમ મારા વૃક્ષનું આરોગ્ય ખરાબ થઈ રહ્યું છે તો કેટલા બધા કારણ મળે અહીંયા તમને વૃક્ષ ખરાબ થવાના પણ એના જ્યારે હું બધાની પેટર્ન ઓળખું છું કમ્પ્યુટેશનલ થિંકિંગ દ્વારા કેવું કેમ થયું ત્યારે મને ખબર પડે છે અચ્છા કે મેં જે માવજત કરી છે મારા વૃક્ષની એ માવજત કરવામાં ક્યાંક ને ક્યાંક કસર છૂટી ગઈ છે કાંઈક તો ભૂલ થાય છે તો અહીંયા મને મૂળ કારણ મળે છે કે મેં મારા વૃક્ષની જે માવજત છે એ કરવામાં કંઈક ભૂલ કરી છે અને પછી હું એને સોલ્વ કરી શકું છું બરાબર તો એ જાણવા શું મળ્યું કે આપણે આપણી પ્રોબ્લેમ સાથે કનેક્ટ કરીએ તો અહીંયા જે સમસ્યા છે તે આપણે પસંદ કરેલી સમસ્યા છે જો જોજોહો વિદ્યાર્થીઓ તો હવે આપણે રૂટ એનાલિસિસ તરફ જઈ રહ્યા છે આપણે જે પસંદ કરેલી સમસ્યા છે ઉદાહરણ તરીકે પ્રદૂષણ જેનું પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે તમારું અલગ પણ હોઈ શકે તો એ અહીંયા સમસ્યા છે એના લક્ષણો શું હતા તથ્યો અને પુરાવા જે આપણે એકઠા કર્યા હતા ને વેબિનાર 1 માં થોન 1 માં તો એ તથ્યો અને પુરાવા જે તમને સાબિતી આપે છે કે વર્તમાન પરિસ્થિતિમાં ખરેખર આ સમસ્યા થઈ રહી છે તો આપણે એ લક્ષણો શું જોયા પાંદડાઓ ખરવા પીળા થવા તો આપણી પ્રદૂષણની સમસ્યા માટે આપણા તથ્યો કે વાહનો ત્રીસ લાખથી વધુ પ્રદૂષણ પહોંચાડે છે ખરાબ થઈ ગયા છે થઈ ગયું છે તથ્યો આપણે ભેગા કરેલા હતા તમને યાદ હોય તો એ થઈ ગયા લક્ષણો અને હવે આપણે શું કરવાનું છે આપણને ખબર છે સમસ્યા છે આપણે જોયું કે વર્તમાન સ્થિતિ કેટલી ખરાબ છે એની અસર શું થઈ રહી છે હવે આપણે કરવાનું છે એનું મૂળ કારણ એનાલિસિસ મતલબ સમસ્યા તો છે સાબિતી પણ જોઈ વર્તમાન સ્થિતિમાં શું અસર થાય છે તે પણ જોયું પણ હવે તે શા માટે થાય છે તે આપણે મૂળ કારણ એનાલિસિસ થી જોઈશું હવે સમય છે કે આપણે કારણો શોધી અલગ અલગ અને પછી મૂળ કારણ સુધી પહોંચીએ જેથી કરીને આપણે સમસ્યાના સમાધાન સુધી વિચારવાનું શરૂ કરીએ બરાબર મને આશા છે કે તમને અત્યારે મૂળ કારણ એનાલિસિસ વિશે સમજ આવી રહી છે તો હવે એને ઓર આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીશું મૂળ કારણ એનાલિસિસ માટેની ઘણી બધી રીતો છે વિદ્યાર્થીઓ મૂળ કારણ એનાલિસિસ માટે ફાઇવ ડબલ્યુ વન એચ છે વાય છે ફિશ ડાયાગ્રામ છે એવી ઘણી બધી રીતો છે પણ એમાંથી જે સૌથી સરળ બે રીતો છે અહીંયા આપેલી છે તમને ફાઇવ ડબલ્યુ વન એચ અને વાય વાય બરાબર આપણે પાછલા વર્ષમાં ફાઈવ ડબલ્યુ વન એચ કવર કરેલી હતી જો તમને જરૂર લાગે કે ફાઈવ ડબલ્યુ વન એચ થી તમારે એનાલિસિસ કરવું છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં તમે પાછલા વર્ષના વેબિનારનો વિડીયો જોઈને એનાલિસિસ કરી શકો છો પરંતુ વાયવાય જે ટેકનિક છે આપણે તે આજના વેબિનારમાં સમજશું અને તે આના કરતા ઘડી સરળ પડશે તમને બરાબર આપણે વાય વાય ટેકનિકની મદદથી મૂળ કારણ એનાલિસિસ કરવાના છે બરાબર તો હવે મૂળ કારણ એનાલિસિસની વાય વાય રીત શું છે ને તે સમજીએ તો વાય ટેકનિક એ સમસ્યાના મૂળ કારણને ઓળખવા માટે એક સરળ તથા પાવરફુલ પદ્ધતિ છે તેને તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે ટેકનિક જેમ જોયું એમ સમસ્યાના મૂળ કારણ સુધી લઈ જવામાં મદદ કરે છે અને તે સૌથી સરળ અને સૌથી મહત્વનું એક સાધન બને છે આ ટેકનિકમાં આપણે શું કરીએ છીએ વિદ્યાર્થીઓ આ ટેકનિકમાં આપણે સમસ્યાને વારંવાર શા માટે અથવા તો કેમ એવા પ્રશ્નો પૂછીએ છીએ અને સામાન્ય રીતે આ પ્રશ્ન આપણે પાંચ વખત પૂછીએ છીએ પરંતુ જ્યાં સુધી આપણને મૂળ કારણ ના મળે ને તો દસ વાર વીસ વાર પણ આપણે શા માટે થયું એવું પૂછી શકીએ છીએ અને આ પદ્ધતિ દ્વારા સમસ્યાના લક્ષણોથી આગળ વધી અને આપણે એના પર ધ્યાન આપીએ છીએ કે જેના પર ખરેખર આપણે ધ્યાન આપવાની જરૂર છે એટલે કે આપણે એવું નથી વિચારતા કે અચ્છા મારા વૃક્ષનું આરોગ્ય ખરાબ થઈ ગયું ખરાબ થઈ ગયું પણ આપણે એક્ચ્યુઅલી ધ્યાન એ વસ્તુ પર આપવાનું શરૂ કરીએ છીએ કે હું એવું શું કરું કે જેથી મારા વૃક્ષનું આરોગ્ય સુધરે તો આ વસ્તુ ફરક છે મૂળ કારણ એનાલિસિસમાં બરાબર તો ચલો ઉદાહરણ દ્વારા સમજીએ વાય વાય એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે ખૂબ જ સરળ છે વિદ્યાર્થીઓ તમારે એ સમજવાનું છે કે કેવી રીતે કરવાનું છે બરાબર તો સૌથી પહેલું વાય વાય એનાલિસિસ કરવા માટે તમે જે પણ સમસ્યા હલ કરવા માંગતા હોય ને એ સમસ્યા સ્પષ્ટપણે લખવી પડે ને ત્યારે ઘણી વાર તમારા મગજમાં તો જવાબ હોય પરંતુ જો સારી રીતે લખી ના શકો શિક્ષકને ખબર પડે નહીં ને એટલે આપણે પણ કોઈ પણ સમસ્યાને સારી રીતે સમજવા માટે જરૂરી છે કે આપણે સારી રીતે જે સમસ્યા આપણે અનુભવીએ છીએ એને એક સ્પષ્ટપણે એક વાક્યમાં લખીએ તો સૌથી પહેલો સ્ટેપ છે સમસ્યાને એક વાક્યમાં સ્પષ્ટપણે લખવું અહીંયા હું ઉદાહરણ લઉં છું કે હું સ્કૂલે મોડો પહોંચ્યો ઘણીવાર તમે એવું કરતા હો છો ને કે કોઈક વખત શાળાએ પહોંચતા લેટ થઈ જાય છે અને અહીંયા મારી એક સમસ્યા છે કે મારે ઘણી બધી વાર મોડું થઈ જાય છે બરાબર તો હવે આ સમસ્યા માટે હું મૂળ કારણ એનાલિસિસ કેવી રીતે કરીશ સૌથી પહેલા તો પ્રથમ વાય પૂછીશ જો વિદ્યાર્થીઓ હવે હું શું કરીશ કે જે મારી સમસ્યા છે ને એ કેમ થઈ એ હું પ્રશ્ન પૂછીશ ઉદાહરણ તરીકે હું કેમ સ્કૂલે મોડો પહોંચ્યો

તો અહીંયા બે વાય આપણે પૂછ્યા ને બંને વાયના આપણને જવાબ મળ્યા એવી જ રીતે આ પદ્ધતિથી હું પ્રશ્નો પૂછવાનું કન્ટિન્યુ રાખીશ ત્રીજું વાય પૂછીશ કે કે હું કેમ મોડી જાગી હતી જવાબ મને મળે છે કારણ કે ખૂબ જ મોડી સૂતી હતી બરાબર મારો સુવાનો સમય જ ખૂબ જ મોડો થઈ ગયો હતો તું ચોથો વાય પૂછીશ કે હું શું કામ મોડેથી થી સૂતી હતી તો મને અહીંયા જવાબ મળે છે કે કારણ કે હું વિડીયો ગેમ્સ રમતી હતી મોબાઈલમાં હે ને તો હવે અહીંયાથી હું જઈશ પાંચમા વાય પાસે અને હું પ્રશ્ન પૂછીશ કે હું કેમ મોડે સુધી વિડીયો ગેમ રમતી હતી મારા સમયને સારી રીતે મેનેજ કર્યો નહોતો તો અહીંયા શું જાણવા મળે છે કે કદાચ એક મૂળ કારણ મને એવું મળી આવ્યું છે કે હું સ્કૂલે રોજ એટલે લેટ પહોંચી રહી છું કેમ કે હું અહીંયા મારા સમયને સારી રીતે વ્યવસ્થિત રીતે મેનેજ કરતી નથી તો મૂળ કારણ મળી ગયું તો હવે એનું સોલ્યુશન કાઢીશ ને કે હું આઠ વાગ્યે મારી જે બી ગેમ રમી છે આઠ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી રમી અને પછી થોડી શાંતિથી સમય વિતાવી અને હું સુઈ જઈશ અને જયારે હું સમયસર દસ વાગ્યા સુધીમાં મેં સુઈ જઈશ તો હું શાળાએ સમયસર પહોંચી જઈશ તો અહીંયા જ્યારે મેં એનાલિસિસ કર્યું ત્યારે હું સમસ્યાને ઓર સાથે સમજી શકી અને એના ઉકેલ માટે વિચારવાનું શરૂ કરી શકી આ જ અર્થ છે વાય વાય ટેકનિકનો બરાબર તો ચાલો હવે આપણે એ પણ સમજીએ કેવી રીતે મૂકી શકાય છે એટલે ડાયાગ્રામ કેવી રીતે બનાવી શકાય છે હરેક વસ્તુ ચિત્રોમાં સૌથી વધારે જલ્દી યાદ રહે અને બહુ જ સરસ લાગે નહીં તો આપણે જોઈએ વાય વાય ને ડાયાગ્રામ કેવી રીતે બનાવાય છે તો અહીંયા એ જ ઉદાહરણ છે વિદ્યાર્થીઓ જે આપણે હું સ્કૂલે મોડી પહોંચી એના માટે લીધું હતું અને આવી જ રીતે જવાબ તો એ જ છે તો આપણે શું કરવાનું સૌથી પહેલા એક બોક્સ બનાવી દેવાનું એમાં સમસ્યા લખવાની પછી એમાં નીચે એરો કરવાનું વાય લખવાનું બરાબર પછી જે જવાબ મળ્યો હોય તે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળ છે હમણાં જે આપણે સમજ્યું એને જ આપણે આ એક ડાયાગ્રામમાં નાખ્યું છે આકૃતિમાં નાખ્યું છે ફરીથી રિપીટ કરું સમસ્યા હું મોડી પહોંચું છું શું કામ કારણ કે હું બસ ચૂકી જાઉં છું શું કામ કારણ કે હું મોડી જાગું છું શું કામ મોડી જાગું છું કારણ કે હું રાતે મોડી સુ છું કામ મળી શું છું કારણ કે વિડીયો ગેમ રમું છું સુકામ કારણ કે સમય ને ફાળવતા આવડતું નથી તો એ મને મૂળ કારણ મળે છે તો વસ્તુ એ જ છે જે આપણે સમજી બસ આને આકૃતિમાં નાખવાનું છે તો આ છે વાય વાય એનાલિસિસ અને એની આકૃતિ રજૂઆત બરાબર તો ચાલો હવે આપણે આગળ વધીએ અને એ સમજીએ કે રૂટ કોઝ એનાલિસિસ જયારે તમે કરશો ને વિદ્યાર્થીઓ તો હોય છે કે અમુક અમુક સવાલ આવે તમને એક ઉદાહરણ તો આપણે હમણાં જોયું પરંતુ હોઈ શકે તમારામાં જવાબ અલગ મળતો હોય હોઈ શકે કે અમુક વખત તમને જવાબ જ ના પડે તો ઘણી બધી બાબતે તમે અટકી શકો એમ છો તો એને સમજવા માટે આ મહત્વના મેં મુદ્દા આપેલા છે તો જોઈએ કઈ કઈ મહત્વની વસ્તુઓ છે જે ધ્યાન રાખવી જોઈએ સૌપ્રથમ તો મૂળ કારણને ઓળખવા માટે લક્ષણોને ધ્યાનમાં લઈ અને ભૂતકાળમાં જુઓ હું અત્યારે પ્રશ્ન પૂછીશ અને ભવિષ્યનું જ વિચારીશ કે અચ્છા હું મૂડી પહોંચું તો શું કરું તો મને એ જવાબ જ નહીં મળે કે જે હું કારણ સુધી પહોંચું એટલે બહુ જરૂરી છે વિદ્યાર્થીઓ કે આપણે કોઈ સમસ્યા થઈ રહી છે પ્રદૂષણની માની લો તો ભૂતકાળમાં જઈને જોઉં કેવું શું કામ થયું એવું શું કરવામાં આવ્યું ક્યાં થયું તો ભૂતકાળમાં જોઈને એના લક્ષણો વિશે વિચારવાનું લક્ષણો એટલે શું થાય છે એનાથી અસરો શું થાય છે ધુમાડાઓ થાય છે વગેરે વગેરે બરાબર બીજો પોઈન્ટ છે કે સમસ્યા માટે કોણ જવાબદાર છે એ તમારે વિચારવાનું નો ડાઉટ પણ એના ઉપર ધ્યાન ઓછું કેન્દ્રિત કરી અને શા માટે થયું ને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એવું નહી કે લોકો પ્રદૂષણ કરે લોકો પ્રદૂષણ કરે પણ લોકો શા માટે પ્રદૂષણ કરે છે ને એ પણ એક પ્રશ્ન આપણે ધ્યાનમાં લેવાનો છે જેથી કરીને આપણે સમસ્યા સુધી પહોંચી શકીએ ત્રીજું છે મૂળ કારણ સમજવા માટે આપણે જરૂર પડે ને એટલા વાયનો ઉપયોગ કરી શકીએ છીએ આનું એક નામ છે ફાઈવ વાય ટેકનિક અથવા તમે ફાઈવ વાય જ કરો હોય શકે તમને દસ જરૂર પડે હોય પંદર વાયની જરૂર પડે તો એના પછીના પોઈન્ટમાં પણ એ મેન્શન કરેલું છે કે કેટલી વાર તમે ચાર વાયથી પણ મૂળ કારણ મળી જાય છે અને કેટલીક વાર આઠ વાયથી પણ મૂળ કારણ મળી શકે છે તો વાયની કોઈ પણ સંખ્યા આપણે વ્યાખ્યાયિત કરી નથી ગમે એટલી વાર તમે વાય પૂછીને તમારું રૂટકોઝ એનાલિસિસ કરી શકો છો ત્યારબાદ એક મહત્વનો મુદ્દો વિદ્યાર્થીઓ તમને ઘણી વાર એવું લાગે ને કે એક તો કારણ નથી બીજા પણ મૂળ કારણ છે તો એના સંબંધિત જ છે સમસ્યા એક થી વધુ મૂળ કારણ હોઈ શકે હવે મારી સમસ્યાનું એક મૂળ કારણ એવું પણ હોઈ શકે કે લોકોની જાગૃતિ નથી પણ એમાં તો હું કઈ નહીં કરી શકું બરાબર જેનું પેમ્પલેટ બાટીસ પણ હું એને સોલ્વ કઈ નહીં કરી શકું તો બીજો મૂળ કારણ શું છે કે વૈકલ્પિક કોઈ સ્ત્રોતો નથી પ્રદૂષણ કા માટે કોઈ સ્ત્રોતો નથી એ પણ એક મૂળ કારણ છે ને તો એવી જ રીતે મૂળ કારણ તમને એક ને એકથી વધારે પણ મળી શકે છે તો તમારે એની પણ ચિંતા નથી કરવાની હોઈ શકે કે કે વધુ હોય ત્યાર બાદ છે તમારી સમસ્યાના વાયના જવાબો તમારા સંદર્ભ અને પરિસ્થિતિના આધારે બદલી શકે છે તો આ ખૂબ જ મહત્વનો છે વિદ્યાર્થીઓ તમે હોઈ શકે કે રાજકોટ જિલ્લામાં છો હોઈ શકે તમે નર્મદા જિલ્લામાં છો તો તમારા જેમ જિલ્લા બદલાય છે એ પ્રમાણે તમારી સમસ્યાનો સંદર્ભ પણ છે નર્મદામાં પૂર આવે છે તો કચ્છમાં સમસ્યા એ હોય કે કાળ પડે છે બરાબર તો તમારી પરિસ્થિતિ પ્રમાણે તમારા વાયનો જવાબ બદલાઈ શકે છે એટલે મારા વાયના જવાબ અલગ હોય શકે તમારા એક જ સમસ્યાના વાયનો જવાબ બીજા પણ હોઈ શકે તો હું ચિંતા નહીં કરવાની ત્યારબાદ છે હંમેશા અનુમાનિત મૂળ કારણને ટેકો આપવા માટે ચોક્કસ તથ્યોને પુરાવા ભેગા રાખવા જે આપણે વેબિનાર વનમાં તથ્યોને પુરાવા ભેગા કરીએ હતા ને તો તમને એવું લાગતું હોય કે મૂળ કારણમાં જે મને જવાબો મળે છે એના કોઈ તથ્યો નથી તો એ તથ્યોમાં તમારે વાક્યો ઉમેરી દેવાના જેથી કરીને આપણને ખબર પડે કે આ મૂળ કારણ ખરેખર આ પદ્ધતિથી આ રીતે થઈ રહ્યું છે તો એનાલિસિસ કરતી વખતે આટલા મુદ્દાઓ જરૂરથી ધ્યાન રાખવા આગળ વધીએ અને હવે આપણે સમજીએ કે રોજિંદા જીવનમાં વાયવાય એનાલિસિસનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તમને ખબર છે વિદ્યાર્થીઓ તમારા જેવડી જ એક વિદ્યાર્થીની હતી મોઈના કરીને તો એ મોઈનાએ પોતાના જીવનમાં એને કંઈ ખબર નથી કે વાય વાય એનાલિસિસ કંઈ એક્ઝિસ્ટ કરે છે એવું કંઈ હોય છે પણ છતાં પણ એ બધી જ વાત ઉપર પ્રશ્નો પૂછતી હતી કે આવું કેમ આવું કેમ તો અત્યારે એ પોતાની કમ્યુનિટીમાં જ્યારે આસપાસ કોઈ ભણતું પણ નહોતું ભણવાની કોઈ સુવિધા પણ નહોતી એવી પરિસ્થિતિમાં અત્યારે એ ગામડામાં ટીચર બની ગઈ છે એ સફર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને હું શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે અહીંયા જે લિંક આપેલી છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો મોયનાની હિન્દીમાં વાર્તા છે પાંચથી સાત મિનિટની તો જરૂરથી સાંભળજો જેથી કરીને બાળકોના પણ કમ્પ્યુટેશનલ થિંકિંગમાં વિકાસ થાય તો અહીંયા આપણે સમય આવી ગયો છે ગ્રુપ એક્ટિવિટીનો તો બધા જ વિદ્યાર્થીઓ ગ્રુપમાં ડિવાઈડ થઈ જાય શિક્ષકોને વિનંતી કરીશ કે આ વિડીયોને પોઝ કરી આપો જેથી કરીને વિદ્યાર્થીઓ ગ્રુપમાં વિભાજીત થઈ શકે મને આશા છે કે તમે બધા જ એ ગ્રુપમાં બેસી ગયા છો કે જે ગ્રુપ આપણે આઈડિયાથોન વન વેબિનારમાં પાડ્યા હતા બરાબર અને તમારી સાથે બધી જ સામગ્રી ભેગી રાખશો કે જે આપણે અહીંયા લખેલી હતી ઓકે રેડી બધા તો ચાલો ગ્રુપ એક્ટિવિટીનું કામ શરૂ કરીએ આપણે મૂળ કારણ એનાલિસિસ કેવી રીતે કરવું એ સમજયું ને તો એક્ટિવિટીનો સમય છે હવે આપણો ટાઈમ છે કે તમે પણ તમારી જે પસંદ કરેલી સમસ્યા છે એના વિશે એનાલિસિસ કરશો તો શું કરવાનું છે હવે આખા ગ્રુપ વચ્ચે એક રફ નોટ લેવાની છે બરાબર માની લો ગ્રુપમાં પાંચ સભ્યો છે તો એક રફ નોટ લઈ લો અને આ એનાલિસિસ તમે શરૂ કરી શકો છો ઉદાહરણ તરીકે મેં અહીંયા રફ નોટ આપી છે તો મારું એક ગ્રુપ છે એની સમસ્યા શું હતી પ્રકૃતિને પ્રદૂષણ નુકસાન પહોંચાડે છે બરાબર તો એના વિશે અને ધીમે ધીમે ચર્ચા કરતા કરતા બીજું ઉદાહરણ જોઈએ આપણે કારણ કે તમને સારી રીતે સમજ પડે તો અહીંયા સૌથી પહેલા મેં મારી જે સમસ્યા હતી એને મેં વ્યાખ્યાયિત કરી પ્રકૃતિને પ્રદૂષણ ખૂબ નુકસાન પહોંચાડે છે પછી મેં પૂછ્યું પ્રથમ વાય શા માટે નુકસાન પહોંચાડે છે કારણ કે નુકસાનકારક કેમિકલ્સ અને કચરો પર્યાવરણમાં પ્રવેશે છે પૂછ્યું કે આવી રીતે કચરો કેમિકલ્સ બધું નુકસાન પહોંચાડે છે કામ આવે છે વાતાવરણમાં કારણ કે ફેક્ટરીઓ વાહનો અને માનવ ક્રિયા પ્રદૂષણ છોડે છે અહીંયા મેં બીજું કારણ પૂછ્યું તો એવી જ રીતે જેટલા વાય હું પૂછી શકતી હોય જ્યાં સુધી મને મૂળ કારણ નહીં મળે ત્યાં સુધી હું વાયને પૂછતી જઈશ ફોર એક્ઝામ્પલ એનું આકૃતિક રજૂઆત હું આપું છું અહીંયા તમને સમસ્યા છે પ્રકૃતિને પ્રદૂષણ નુકસાન પહોંચાડે છે બરાબર તો ફર્સ્ટ વાય પૂછું શું કામ નુકસાન પહોંચાડે છે કારણ કે નુકસાનકારક કેમિકલ અને કચરો પર્યાવરણમાં પ્રવેશે છે શું કામ પ્રવેશે નુકસાનકારક કચરો અને કેમિકલ કારણ કે ફેક્ટરીઓના વાહનો માનવ ક્રિયાથી પ્રદૂષણ કરે છે તો શું કામ એવું પ્રદૂષણ ફેલાય છે કારણ કે લોકો પ્રદૂષણ પેદા કરે એવા વાહનોનો ઉપયોગ કરે છે એવા વસ્તુઓનું ઉત્પાદન કરે છે જેથી કરીને અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ વગેરે કરવાથી આ બધું ફેલાય છે તો એવો ઉપયોગ જ શું કામ કરે છે વાહનોનો ઉપયોગ શું કામ કરે છે પ્લાસ્ટિકનો ઉપયોગ શું કામ કરે છે કારણ કે તેઓ ઉર્જા સગવડ આર્થિક વૃદ્ધિ માટે આ બધા જ પ્રવૃત્તિ ઉપર આધાર રાખે છે સુકામાં આધાર રાખે છે આ બધી વસ્તુ ઉપર વાહનો ઉપર અને પ્લાસ્ટિક ઉપર સુકામાં આધાર રાખે છે કારણ કે પ્રદૂષણ ઘટાડવા માટે જાગૃતિ તો નથી જ પરંતુ સાથે સાથે બીજા વિકલ્પો પણ નથી જેમ મેં તમને વાત કરી પ્લાસ્ટિક નથી તો બીજા વિકલ્પો પણ હવે જો કે ધીમે ધીમે વિકસી રહ્યા છે પણ બીજા વિકલ્પો ઓછા છે વાહનો ધુમાડો ના કરે એવા વિકલ્પો ઓછા છે એટલે આ બધી વસ્તુ થઈ રહી છે સાથે સાથે મજબૂત નિયમો પણ નથી આપણે બરાબર તો એના માની મને મૂળ કારણ મળ્યું કે પ્રદૂષણ ઘટાડવા માટે પૂરતી જાગૃતિ બીજા વિકલ્પોની પહોંચ અને મજબૂત નિયમો નથી એ મને ત્રણ મૂળ કારણ મળ્યા છે તો આ એક ઉદાહરણ હતું જે આપણે આ સાથે ભણી રહ્યા છે તો હવે તમારો વારો છે વિદ્યાર્થીઓ પોઝ કરી લો અને તમે જે સમસ્યા પસંદ કરી છે એના વિશે તમે રૂટકોઝ એનાલિસિસ કરો મને આશા છે કે તમે તમારી સમસ્યા માટે વાય વાય એનાલિસિસ કર્યું હશે હવે તમે જે રફ બુકમાં એનાલિસિસ કરી અને આકૃતિ બનાવી છે ને તેને હવે ચાર્ટ પેપર ઉપર લેવાની છે જો આપણે લાસ્ટ ચાર્ટ પેપર બનાવ્યું હતું ને એ ચાર્ટ પેપર લઈ લો અને આ છે પેજ નંબર ચાર તો પેજ નંબર ચાર નું તમે અહીંયા હેડિંગ આપશો વિદ્યાર્થીઓ વાય વાય ટેકનિક દ્વારા રૂટ સમસ્યાનું એનાલિસિસ બરાબર હવે જે સિત્તેર ભાગ છે ને એમાં જ આપણે વાયવાય એનાલિસિસ લખશું ત્રીસ ટકા ભાગ ખાલી રાખશું તો માન્યો અડધાથી વધારે પેજ છે તમારું ચાર્ટ પેપર એમાં આવી રીતે તમે આકૃતિક ડાયાગ્રામ દોરી લો બરાબર જે તમે વાય એનાલિસિસ બનાવ્યું છે ને એનું હોય શકે કે તમારી સમસ્યા હોય કે વૃદ્ધો જે આપણે તમારા ઘરમાં દાદા દાદી છે ને એ સીડી ઉપરથી પડી જાય છે કોઈ સુવિધા નથી હોઈ શકે કે તમારા ખેતર રિલેટેડ પ્રોબ્લેમ છે જે બી પ્રોબ્લેમ છે તમારે એનું રૂટકોઝ એનાલિસિસ કરી આકૃતિ બનાવી અને ચાર્ટ પેપરમાં લખવાનું છે મને આશા છે કે તમે લખી લીધું હશે આપણે આગળ વધીએ ચાલો હવે આપણે રિફ્લેક્ટ કરીએ એનાલિસિસ તો આપણે પૂરું કરી લીધું પણ ઘણી વખત આપણે જે સમજીએ છીએ ને એને રિફ્લેક્ટ કરવું પણ જરૂરી છે એટલે કે એના વિશે વિચારવું જરૂરી છે તો પહેલો પ્રશ્ન તમારા માટે છે વિદ્યાર્થીઓ કે શું તમને વાય વાય એનાલિસિસ કરવામાં મજા આવી પ્રશ્નો પૂછવામાં મજા આવી તમે તમારા ગ્રુપમાં ચર્ચા કરી શકો છો ત્યાર પછી એક મિનિટ માટે એ પણ ચર્ચા કરો વિદ્યાર્થીઓ કે આ ટેકનિક વાય એનાલિસિસ તમે રોજિંદા જીવનમાં કેવી રીતે બીજા સાથી વિદ્યાર્થીઓ સાથે શેર કરો હોય શકે સ્કૂલે પહોંચવા માટે હોઈ શકે કે તમને કોઈ કોન્સેપ્ટ સમજાતો નથી કોઈ પાઠમાં તો શિક્ષકો માટે તમે પૂછી શકો છો કે આવું કેમ થયું આવું કેમ થયું તો શિક્ષકો તમને ગાઈડ કરશે તો આ રીતે તમે રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગ કરશો એ પણ તમારે વિચારવાનું છે આ પદ્ધતિ દ્વારા તમારી કઈ કઈ સ્કિલ્સનો વિકાસ થઈ શકે એમ છે એ પણ તમે વિચારી શકો છો બરાબર તો જયારે આપણે કોઝ એનાલિસિસ કરીએ છીએ ને વિદ્યાર્થીઓ ત્યારે આપણે કમ્પ્યુટેશનલ થિંકિંગના કમ્પોનન્ટનો ઉપયોગ કરીએ છીએ જેમ કે સમસ્યા છે ને આખી સમસ્યા આપણે એનું વિઘટન કરીએ છીએ સમસ્યાઓને અલગ અલગ વિભાગમાં કારણો પૂછીએ છીએ એટલે કારણોનું વિભાજન કર્યું અને ત્યારબાદ આપણે કારણો પર પણ અલગ અલગ પેટર્ન મળી આપણને જોયું તમે કે પેટર્ન ખબર પડી રહી છે કે છા પ્રદૂષણ પ્લાસ્ટિક મારું વહેલું શું મારું મોડું શું હે ને વહેલું જાગવું પ્રોબ્લેમ છે તો બધી શું કર્યું આપણે પછી પેટર્નને ઓળખી હવે પેટનને ઓળખીને આપણે મૂળ કારણ સુધી પહોંચ્યા અને આપણે અહીંયા એબસ્ટ્રેકશન કર્યું એબસ્ટ્રેકશન એટલે અહીંયા અમૂર્ત વિચારણા કરી કે બીજા બધા જ કારણોને જે આપણે કંઈ નથી કરી શકતા એને આપણે અવોઈડ કરી અને ફોકસ કર્યું કે જે આપણે ખરેખર કરવાની જરૂર પડે એમ છે જે મૂળ કારણ છે એના માટે આપણે એબસ્ટ્રેક્શન કર્યું બરાબર અને આ બધી જ પદ્ધતિ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરી બરાબર તો અહીંયા આપણે કમ્પ્યુટેશનલ થિંકિંગનો પણ ઉપયોગ કર્યો છે તો હવે આપણે જઈએ બીજી એક્ટિવિટી ઉપર અને એના માટે આપણે સમજશું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું છે તો એ જેમ તમે જોઈ શકો છો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એ કોઈ પણ સમસ્યાનું સ્પષ્ટ અને સંક્ષિપ્ત વર્ણન છે ચલો વધારે સમજીએ જે સમસ્યાને તમે હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને વ્યાખ્યાયિત કરે છે અને તેને હલ કરવું શા માટે મહત્વપૂર્ણ છે તેના મિત્રનો સંદર્ભ આપે છે એટલે કે આ પોઈન્ટ એવું કહે છે કે તમે જે કોઈ સમસ્યા ઉપર કામ કરી રહ્યા છો એકચ્યુઅલી પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એને વ્યાખ્યાયિત કરે છે અને એ આપણે શા માટે કરવું જોઈએ એના ઉપર પણ ભાર આપે છે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટની સમસ્યાથી શું ખોટું રહી રહ્યું છે શું સમસ્યાને બદલવાની જરૂર છે તે સ્પષ્ટ પર ઓળખાવે છે જેથી કરીને આપણે સમાધાન શોધવાના પ્રયત્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ એનાલિસિસ કરી લીધું સમસ્યા ઓળખી લીધી તથ્યો પુરાવા કાઢી લીધા પણ આ બધી જ વસ્તુ આપણે વારે વારે થોડીને જોઈશું અને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એ કામ કરે છે કે આ બધી જ વસ્તુઓ જે આપણે અત્યાર સુધી કરી એ બધી જ વસ્તુને એક કે બે વાક્યમાં લખી શકીએ છે એને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કહેવાય છે અને જેથી કરીને આપણે બધી જ વસ્તુ સમસ્યા વિશે જાય છે તો એક ઉદાહરણ ઉદાહરણ જોઈએ પ્રોબ્લેમ અને આ છે જે આપણે સ્કૂલે ને એના માટે ઉદાહરણ છે જેમાં અમુક તથ્યોને પુરાવા પણ મેં નાખ્યા છે તો આપણે ઉદાહરણ જોઈએ છેલ્લા એક મહિનામાં શાળામાં વીસ દિવસમાંથી ચાર દિવસ મોડી પડી હું મોડી પડી હોવાથી સવારની બે મહત્વની અનાઉન્સમેન્ટ ચૂકી ગઈ અને જેના કારણે મારા અસાઇનમેન્ટના ગ્રેડ પંદર ટકા ઘટી ગયા તો હવે મારો ધ્યેય એ છે કે હું દરરોજ સમયસર શાળાએ આવું જેથી હું સુનિશ્ચિત કરું કે જેટલી અગત્યની માહિતી છે હું ચૂકી ના જાઉં અને સાથે સાથે મારા ગ્રેડને હું જાળવી શકું અથવા તેમાં વધારો કરી શકું તો જોયું વિદ્યાર્થીઓ એ તમને કેટલી બધી માહિતી મળી ગઈ તથ્યો છે પુરાવાઓ છે મૂળ કારણ છે મૂળ સમસ્યા છે બધી જ વસ્તુઓમાં આપણે આવરી લીધી છે ધીમે ધીમે આપણે એ વસ્તુ તરફ આગળ વધી ગયા છે ધ્યેય છે ધ્યેય એટલે શું આપણે શું કરવા માંગીએ છીએ એટલે ધીમે ધીમે આપણે સમસ્યાના નિવારણ ઉપર જઈ રહ્યા છે બરાબર તો આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ નું કામ છે પણ આ તમને બહુ મોટું લાગે છે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ને પણ વિભાજન કરીએ કમ્પ્યુટેશનલ થિંકિંગ તો કરવું પડશે ને તો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના મુખ્ય ઘટકો ત્રણ છે લાખું જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે તે મુખ્ય ત્રણ ભાગોમાં વિભાજિત હોય છે પહેલું તો વર્તમાન પરિસ્થિતિ એટલે કે સમસ્યા જેવી છે ને એવું તમારે વર્ણન કરવાનું છે હું મોડી પડી એનાથી શું થાય છે વગેરે વગેરે પ્રદૂષણની પરિસ્થિતિથી કેવી રીતે ગામડાની પરિસ્થિતિઓ છે કેવી રીતે પ્રદૂષણ પહોંચાય છે લોકોની અસરો પડે છે તો આ બધી વર્તમાન પરિસ્થિતિ છે ડેટા સાથેની અસર બીજો પોઈન્ટ ચોક્કસ પુરાઓ સાથે સમસ્યાના પરિણામો દર્શાવે છે એટલે કે જ આપણે જે બીજા નંબરના પેજ ઉપર તથ્યો અને પુરાવા ભેગા કર્યા હતા ને એમાંથી અમુક મહત્વની માહિતી લેવાની છે કે અસર શું થાય છે અસર થાય છે કે લોકો કાળે મૃત્યુ પામે છે લોકોનું આરોગ્ય ખોરવાય છે એ અસર થઈ ગઈ અહીંયા બીજા ઉદાહરણમાં અસર શું હતી મારા ગ્રેડ ઓછા થઈ ગયા બરાબર ધ્યેય અને ત્રીજો પોઈન્ટ હોય છે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટનો ધ્યેય શું છે સમસ્યાનું સમાધાન કરવા માટે તમે શું હાંસલ કરવા માંગો છો તે જણાવો આ તમારે વિચારવાનું છે કે સમસ્યાનું સમાધાન કરવા માટે તમારું ધ્યેય શું છે તમે પહેલું સ્ટેપ શું કરશો તો પેલા માટે તો હું બીજા વૈકલ્પિક વસ્તુઓ વિકસાવીશ પ્રદૂષણ માટે કે વૈકલ્પિક એવા એવા ઉકેલો કે કે જેનાથી પ્રદૂષણ ના થાય વાહનો જે પ્રદૂષણ ના ફેલાવે અથવા તો હવે મારી બીજી સમસ્યા હતી મૂળ પહોંચવા માટે મારો ધ્યેય શું હતો જે આપણે ડિફાઈન કર્યો કે હું સમયસર શાળાએ પહોંચીશ એ ધ્યેય છે તો આવી રીતે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના ત્રણ મૂળ ઘટકો છે અને એને આપણે લખી અને આખું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવી શકીએ છીએ જો આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જોયું ને મૂળો પહોંચવા માટેની સમસ્યાનું એને મેં અહીંયા કયા ભાગોમાં વિભાજિત કરેલું હતું એ અહીંયા લખેલું છે તો વર્તમાન પરિસ્થિતિ શું હતી છેલ્લા એક મહિનામાં હું શાળામાં વીસ માંથી ચાર દિવસ શાળાએ મોડી પહોંચી અને આ તથ્યોને પુરાવા શું છે અસર શું થઈ મારા મોડા પહોંચવાથી હું મોડી પહોંચી એનાથી હું સવારની બે અનાઉન્સમેન્ટ ચૂકી ગઈ અને જેના કારણે મારા અસાઇનમેન્ટ માટે ગ્રેડમાં પંદર ટકાનો ઘટાડો થયો પણ જુઓ વિદ્યાર્થીઓ આપણે કોઈ પણ તથ્યો લખીએ ને ત્યારે આંકડાઓ આવવા જરૂરી છે શું કામ આપણી પાસે એનાલિસિસ હોવું જોઈએ ને તો ઘટાડો થયો ગુડ બીજી સંખ્યા કે એક મહિનામાં વીસ દિવસ માંથી ચાર દિવસ મૂડી પહોંચી અમુક ડેટા આવવા જરૂરી છે ડેટા એટલે અમુક આંકડા અમુક સંખ્યા અમુક પર્સન્ટેજ બરાબર એ આપણને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે ત્યારબાદ છે ધ્યેય હવે ધ્યેય એ છે કે હું રોજ સમયસર શાળાએ પહોંચીશ અને હું ખાતરી કરીશ કે કોઈ પણ મહત્વનું અનાઉન્સમેન્ટ ભૂલી ના જાઉં અને એન્શ્યોર કરીશ કે મારા જે ગ્રેડ છે એને જાળવી શકું અથવા સુધારો તમે જે ત્રણ વાક્ય લખ્યા છે એને એક વાક્ય મેં બનાવી દીધું હતું એટલે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બની ગયું હતું મને આશા છે તમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સમજાઈ ગયું હશે તો હવે આપણે એનું બીજું ઉદાહરણ પણ જોઈએ હવે એક્ટિવિટી ટુ કરીએ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સમસ્યા વિધાન જેને આપણે સમસ્યા વિધાન પણ કહી શકીએ છીએ તો આપણી જે સમસ્યા જે આપણે અત્યારે સમજી રહ્યા છે પ્રકૃતિને નુકસાન પહોંચાડતું પ્રદૂષણ તો એના અહીંયા વર્તમાન પરિસ્થિતિ શું છે તો અમદાવાદમાં પ્રદૂષણ પ્રકૃતિ અને જાહેર આરોગ્યને ગંભીર રીતે અસર કરે છે જેનાથી ત્રીસ લાખથી વધુ વાહનો ઉત્સર્જન ઔદ્યોગિક ઝોનમાં એસો ટુ વીઓસી એવું પણ લખી શકો છો કે ખતરનાક વાયુની છૂટ કરે છે વધતો જતો બાંધકામની ધૂળ છે સાબરમતી ગંદકી હોય છે અને જેમાંથી બીઓડી સ્તર વધી ગયું છે તો આ બધી વર્તમાન પરિસ્થિતિ થઈ જે મેં ક્યાંથી લીધી પુરાવામાંથી બરાબર છાપામાંથી જે લીધું તો એ બધી માહિતી વર્તમાન પરિસ્થિતિ જાહેર કરે છે જેવું તમે બધું કેટલું એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે બધી જ વસ્તુ આપણે એક સાથે કરતા જઈશું જેથી કરીને આપણે મિસ ના કરીએ બરાબર બીજું છે તથ્યો સાથેની અસર આ પરિસ્થિતિને કારણે હવા જોખમી બને છે ઘણી વખત ત્રીસ એ ક્યુઆઈ થી ઉપર જતી રહે છે અને પાણીના ગંભીર પ્રદૂષણ અને વાર્ષિક અંદાજે છ હજાર લોકો અકાળ મૃત્યુ પામે છે એટલે તથ્યો પણ છે અને અસરો પણ છે આંકડા પણ છે જોયું તમે ત્યારબાદ ધ્યેય શું છે ધ્યેય છે કે આ સમસ્યાને મીટાવવા માટે જાગૃતતાની સાથે વૈકલ્પિક વિકલ્પો અપનાવવું વધારે ને વધારે મજબૂત નિયમનકારી કરું સિસ્ટમ લાગુ અને લક્ષ્ય છે કે પ્રદૂષણને ઘટાડવું જેટલું વાયુ અને જે પાણી છે જે હવા છે એની ક્વોલિટીમાં હું સુધારો કરી શકું જેથી કરીને લોકો અને પ્રાણીઓનું આરોગ્યમાં સુધારો થાય તમારો ધ્યેય છે બરાબર હવે ત્રણ ભાગ લખી લીધા થોડા લાંબા લાગશે પણ આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ માટે મહત્વના છે હવે ત્રણ વાક્યમાંથી મેં આખું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવી દીધું એ ત્રણ વાક્યને મેં એકબીજા સાથે જોડી દીધા એટલે મારું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બની ગયું તમે વાંચી પણ શકો છો બોસ કરીને તો આ મારું છે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હવે તમારો વારો છે વિદ્યાર્થીઓ તમારે પણ તમારી જે પસંદ કરેલી સમસ્યા છે એના વિશે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવવાનું છે યાદ રાખો પેલો ઘટક છે વર્તમાન પરિસ્થિતિ બીજો ઘટક છે કે તથ્યો સાથે અસર અને ત્રીજો ઘટક છે ધ્યેય તો એ ત્રણે ત્રણ તમે ધ્યાનમાં લઈ અને તમારો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવી શકો છો મને આશા છે કે તમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લખી લીધું હશે અને અહીંયા તમે સાથે સાથે હું તમને 5W1H સાથે પણ કમ્પેરીઝન કરાવું ઘણા વ્યક્તિ એવા હશે કે જેને 5W1H વિશે પણ સાંભળ્યું હશે અને YY વિશે થોડું નવું લાગતું હોઈ શકે તો હું તમને ઇન્શ્યોર કરું છું કે જે તમે 5W1H માં કરતા હતા એ જ વસ્તુ આપણે બીજી રીતે YY માં કરીએ છે તો અહીંયા ઓળખી શકો છો કે જે 5W માં જે 5W છે અને 1H છે એ બધી જ વસ્તુ આ સ્ટેટમેન્ટમાં તમને મળી જાય છે હું એટલે કે જીવો વેર એટલે કે અમદાવાદ હવે જોઈ શકો છો કે આ બધું જે કેટલું સિમિલર છે સમાન છે તમે કોઈ પણ પદ્ધતિથી પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવી શકો છો તો હવે આપણે ચાર્ટ પેપરની એક્ટિવિટી કરીએ અને પેજ નંબર ચાર ઉપર જે આપણે ટકા જગ્યા ખાલી રાખી હતી ને એ ખાલી જગ્યામાં પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એવું હેડિંગ આપી અને જે તમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બુકમાં બનાવ્યું છે ને એ અહીંયા લખી નાખજો તો આ થઈ તમારી એક્ટિવિટી 2 સાથે સાથે હવે આપણે થોડું રિફ્લેક્ટ પણ કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા આજે આપણે શીખ્યા કે કેવી રીતે આપણે સમસ્યાનું મૂળ કારણ એનાલિસિસ કરી શકીએ છીએ શું કામ કરવું જોઈએ એની રીતો જોઈ સાથે સાથે આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કેવી રીતે લખવું બરાબર ઘણી બધી વસ્તુ આપણે સમજી અને એવું કઈ જગ્યાએ છે કે જે આપણે જુદી રીતે કરી શકતા હતા વિદ્યાર્થીઓ તમને એવું પણ લાગતું હોય કે આ આવી રીતે ને બીજી રીતે થયું હોત તો તમને એવું લાગે કે આકૃતિને થોડું આડોને સીધું બનાવવાની જરૂર છે હોય શકે વાયની જગ્યાએ તમને બીજો કોઈ પ્રશ્ન પૂછવાનો મન થયો હોય તો તમને એવું શું લાગે છે કે આપણે કંઈક બીજી રીતે કર્યું હોત તો સારું હોત તો એના વિશે ચર્ચા કરું અને તમે આ સેશન દરમિયાન કઈ કઈ સ્કિલ્સને પ્રેક્ટિસ કરી એ પણ ચર્ચા કરો તમે અહીંયા વિશ્લેષણ એટલે કે એનાલિટિકલ સ્કિલ્સનો ઉપયોગ કર્યો કમ્પ્યુટેશનલ થિંકિંગ અને વિચારસરણીનો ઉપયોગ કર્યો સાથે સાથે રિસર્ચ તમે જે તથ્યોને પુરાવાનો જે સર્ચ કર્યા હતા ને એનો ઉપયોગ કર્યો રાઇટિંગ સ્કિલ્સ આટલા બધા તથ્યો પુરાવામાંથી તમે કોઈ પણ ત્રણ વાક્ય બનાવે એટલે તમારી જે લખવાની ક્ષમતા છે એનો ઉપયોગ કર્યો ઘણી બધી સ્કિલ્સનો ઉપયોગ કર્યો છે જે તમે ચર્ચા કરી શકો છો બરાબર તો અહીંયા આપણે વેબિનારના અંત તરફ જઈ રહ્યા છે અને આપણે અહીંયા અસાઇનમેન્ટ છે તમારા માટે વિદ્યાર્થીઓ કે હવે જે તમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવ્યું છે ને તો એકબીજાના ગ્રુપ સાથે તમારે એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શેર કરવાના છે આખા ક્લાસ વચ્ચે આખું ગ્રુપ પોતાના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને શેર કરશે અને જો તમારે ચાર્ટ પેપરમાં કંઈ લખવાનું બાકી રહ્યું છે તો એ એક્ટિવિટી તમે આગલા વેબિનારને પહેલાં પૂર્ણ કરીને આવશો તમારું અસાઇનમેન્ટ છે આના પછીના વેબિનાર માટે મહત્વની સૂચનાઓ અને પછીનો વેબિનાર જે છે આરઆઈવાય આઈવાય ઉપર અને કમ્પ્યુટેશનલ થિંકિંગ ઉપર હશે અને એ દરમિયાન તમારે ચાર્ટ પેપર ભેગું રાખવાનું સાથે સાથે પેન પેન્સિલ અને સ્કેચ પેન પણ જોડે રાખવાની છે તો અમુક સૂચનાઓ હતી આની જ સાથે આપણે આપણો પ્રશંસાનો સમય આવી ગયો છે વિદ્યાર્થીઓ મૂળ કારણ એનાલિસિસ કરવું થોડું છે અને તમે બહુ સારી રીતે કરી છે તો એક તક લઈએ કે જેમાં આપણે પોતાની જાતને એકબીજાને કરીએ કરીએ એકબીજાની પ્રશંસા તો હંમેશાની જેમ તમારો ડાબો હાથ ઊંચો કરો અને પોતાની જાતને અને બીજાને શાબાશી આપો કે તમે બહુ સરસ કામ કર્યું તો આની જ સાથે હું શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે તમે જો આ વેબિનાર બતાવ્યો છે તો થીમેટિક વેબિનારમાં આઈડિયાથોન ટુ એનાલિસિસ ઓફ ધ પ્રોબ્લેમનું ફોર્મ સબમિટ કરી આપો અને જો તમે શાળામાં આ પ્રવૃત્તિ પણ કરાવી છે એ જ ફોર્મમાં જે બીજો પોર્શન છે આઈડિયાથોન ઇન માય ક્લાસ એમાં પણ તમે આઈડિયાથોન સિલેક્ટ કરીને ફોર્મ ભરી શકો છો તો આ વેબિનાર જોવા બદલ આભાર આપણે મળીશું આગામી વેબિનારમાં